નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજા માની ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 10 બરાબર એમાં આવે આપેલ પેટર્નને પૂર્ણ કરો. ચલો હવે અહીંયા તમને તમારી આઈડિયલની સ્વાપોથીમાં તમને આ પેટર્ન આપેલી છે એને આપણે પૂર્ણ કરવાની. તો પહેલાં તો આપણે અગાઉ પણ શીખ્યા છીએ અને આજે પણ કહું છું કે પેટર્ન પૂર્ણ કરવાની હોય ત્યારે પહેલાં જે પેટર્ન તમને આપી છે એ પેટર્નને આપણે સમજવી પડે, બરાબર? તો ચલો પહેલાં આપણે આ પેટર્નને સમજીએ. તો અહીંયા પહેલી પેટર્ન છે, અહીંયા જુઓ 100 આપ્યા છે, પછી અહીંયા 95 આપ્યા, અહીંયા 90 આપ્યા. તો વિચારો જોઈ કે આ પેટર્નમાં કઈ રીતે અહીંયા 100, અહીંયા 95 અને અહીંયા 90 આવેલા છે. ખ્યાલ આવ્યો કોઈને? હા, જુઓ અહીંયા 100 હતા, 100 કરતાં અહીંયા ઘટ્યા. કેટલા ઘટ્યા? 5, બરાબર? એટલે કે બાદ કર્યા, 100માંથી 5 બાદ કર્યા તો 95 આવ્યા. પછી 95માંથી 5 બાદ કર્યા એટલે કેટલા આવ્યા? 90 આવ્યા, બરાબર? હવે 90માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા આવે? 85, બરાબર? 85માંથી 5 બાદ કરીએ એટલે આવે 80. પછી 80માંથી 5 બાદ કરીએ એટલે 75. 75માંથી 5 બાદ કરીએ એટલે 70. 70માંથી 5 બાદ કરીએ એટલે 65. 65માંથી 5 બાદ કરીએ એટલે 60. 60માંથી 5 બાદ કરીએ તો 55. 55માંથી 5 બાદ કરીએ તો 50. સમજાણી આખી પેટર્ન? કે દરેક વખતે જે સંખ્યા આવે એમાંથી 5-5 ઓછા કરતું જવાનું એટલે આપણને આ પેટર્ન પૂર્ણ થઈ જાય, બરાબર? ચલો આપણને અહીંયા 3 આપી હોય એના ઉપરથી આપણે સમજીને કરવાનું. ચાલો ત્યાર પછી હવે બીજી પેટર્ન છે, અહીંયા લખ્યું એ પછી 101, એટલે કે અહીંયા મૂળાક્ષરો પણ લખ્યા છે અને સંખ્યા પણ આપી છે. પછી બી 103, સી 105. હવે એબીસીડીના જે આલ્ફાબેટ છે એ તો તમને ક્રમમાં જ આપ્યા છે, છે ક્રમમાં, કે અહીંયા એ, પછી અહીંયા બી, અહીંયા સી. તો અહીંયા શું આવશે? ડી, બરાબર? હવે આપણે સંખ્યામાં જોવાનું. અહીંયા 101 છે તો 101 પછી આપણને ખબર 102 આવે, તો 2 લખ્યા નથી, પછી ડાયરેક્ટ શું લખ્યું? 103. તો 3 પછી 104 આવે, તો 104 નથી લખ્યા, 105 લખ્યા. તો 105 પછી 106 આવે, પણ 106 આપણે લખવાના નહીં. કેટલા લખવાના? 107, કારણ કે અહીંયા જુઓ એને વચ્ચેની સંખ્યા મૂકી દીધી છે, દરેક વખતે વચ્ચેની સંખ્યા મૂકતું જવાનું. તો 101 પછી 102 આવે તો એ પછીની સંખ્યા મૂકી દેવાની, એના પછીની લેવાની, બરાબર? તો અહીંયા 107, અહીંયા ડી લખો, ડી પછી તો કે ઈ, આ એબીસીડીના આલ્ફાબેટ એને ક્રમમાં લખ્યા, એ, એ પછી બી, બી પછી સી, તો સી પછી ડી, ડી પછી ઈ. હવે અહીંયા 7 આવ્યા, 107, 107 પછી તો કે 108 આપણે મૂકી દેવાના, નહીં લેવાના. હવે 108 પછી શું આવે? તો કે 109, તો 109 લખવાના અહીંયા. સમજાણું બાળકો? બરાબર. ઈ પછી આવશે એફ, તો એફ અહીંયા આવશે, એફ પછી જી, જી પછી એચ. એબીસીડીના આલ્ફાબેટ તો ક્રમમાં આવે છે એટલે એ આપણે લખી નાખ્યા. હવે અહીંયા 109 પછી 110 નહીં લખવાના, શું લખવાનું? ડાયરેક્ટ 110 પછી 111, પછી 111 પછી 112 આવે તો 12 પણ નહીં, હવે 113, બરાબર? 113 પછી 114 નહીં અને 115. તો આવી રીતે એક સંખ્યા મૂકી દેવાની, એના પછીની સંખ્યા લેવાની. સમજાણી આ પેટર્ન? ચાલો ત્યાર પછી ત્રીજી પેટર્ન આપી છે, તો એમાં આપણને આપ્યું છે કે 22Z, 24Y, 26X. તો હવે આમાં શું જોવાનું? તો કે આલ્ફાબેટ એબીસીડીના છે એ છેલ્લેથી ચાલુ કર્યા. જો અહીંયા ઝેડ આવ્યા, ઝેડ છેલ્લો આલ્ફાબેટ, ઝેડ પહેલાં વાય, વાય પહેલાં એક્સ. હવે એક્સની પહેલાં કયો આવે એ અહીંયા લખવાનું, પણ પહેલાં આપણે અંકની પેટર્ન જાણી લઈએ. તો અહીંયા 22 છે,
तो अहीं 24, अहीं 26, तो शू कर्युं छे आमां? तो के 22 में 2 उमेरा तो केटला आवे 24, पछी एने शू कर्युं? तो के 24 में 2 उमेरा तो 26 आव्या। हवे आपणे शू करवानुं छे बाळको? हाँ, तो के आ 26 में 2 उमेरवानुं। तो चलो 26 में 2 उमेरीए तो 26 ने 2 28 बराबर, अने अहीं एक्स छे बराबर, तो एक्स पहला कयो अल्फाबेट आवे? डबल्यू बराबर, तो अहीं 28 नी बाजू में डबल्यू। हवे 28 में 2 उमेरीए तो केटला आवे बाळको? 30, अने 30 नी बाजू में अल्फाबेट कयो आवशे? डबल्यू पहला कयो आवे? तो के वी। चलो पछी 30 में 2 उमेरीए तो सरस 32, अने वी पहला आवे यू, तो 32 नी बाजू में यू। पछी 32 में 2 उमेरीए तो 34, अने 34 नी बाजू में आवशे टी। पछी 36, 34 में 2 उमेरीए एटले 36 आवे, अने टी नी આગળ કયો આલ્ફાબેટ આવે? ટી પહેલા એસ, તો 36ની બાજુમાં એસ લખવાનું, અને છેલ્લા વર્તુળમાં 36ને 2 38, અને એસ પહેલા આવે આર, બરાબર? સમજાણી આ પેટર્ન? તો આ રીતે તમારે પૂર્ણ કરવાની રહેશે। ચાલો ત્યાર પછી 30મો પ્રશ્ન છે, એની પેટર્ન શું કહેવા માગે એ આપણે સમજીએ। જુઓ આ પેટર્નમાં અહીંયા 26 લખ્યા, હવે અહીંયા કાંઈ લખ્યું નથી, અહીંયા આપણે લખવાનું છે। તો વિચારવાનું કે અહીંયા 26 છે, અહીંયા 40 આવવા જોઈએ, આ બે સંખ્યા થઈને। પેટર્ન સમજી ખાલી સ્થાન પૂર્ણ કરો, તો આ બે વર્તુળ થઈને 40 આવવા જોઈએ। કેટલા લઈ આવવાના છે આપણે? સરવાળો 40 લઈ આવવાનો। તો અહીંયા 26 તો છે, 26માં કેટલા ઉમેરીએ તો 40 આવે, તો આપણે અહીંયા કેટલા લઈ આવવા છે? કેટલા? 40, તો 40માંથી આવ્યા છે કેટલા? અહીંયા 26, તો 26 આપણે બાદ કરી દઈએ। તો ચાલો 26 આપણે બાદ કરીએ, તો શૂન્યમાંથી 6 ન જાય, 4 પાસેથી 10 કો લઈ તો 3 થઈ જાય, અહીંયા 10 કો 10માંથી 6 જાય તો 4, અને 3માંથી 2 જાય તો 1, તો કેટલા આવ્યા? 14। તો એનો અર્થ એમ કે આ વર્તુળમાં આપણે અહીંયા 14 મૂકવાનું। હવે જુઓ અહીંયા 14 મૂકી દઈએ, હવે તમે અહીંયા આપણે 14 મૂકી દઈએ તો 14 અને 26 આ બેનો સરવાળો કરીએ એટલે 40 આવી જાય, આવી જાય। હવે એવી જ રીતે આ બેનો સરવાળો કરવાનો, અહીંયા 18 આવ્યા છે, હવે અહીંયા આવ્યા નથી, તો 18માં આપણે કેટલા ઉમેરીએ તો 40 આવે, તો 40માંથી આપણે 18 બાદ કરી દેવે, બરાબર? 40માંથી તમે 18 બાદ કરો તો શૂન્યમાંથી 8 ન જાય, તો 4 પાસેથી 10 કો લઈએ તો અહીંયા 1 ઓછો એટલે 3 થઈ ગયા, અહીંયા 10માંથી 8 જાય તો 2, 3માંથી 1 જાય તો 2, તો કેટલા આવ્યા? 22। તો આ વર્તુળમાં 22 આવે, હવે 22 અને 18નો સરવાળો કરશો તો 40 આવશે। હવે જો અહીંયા કેમ તમને 20 અને 20 કેટલા થાય? 40 છે, તો એવી રીતે આવડે બાળકો। તો એવી જ રીતે આપણે આ પૂર્ણ કરવાની છે આ પેટર્ન, બરાબર? એમાંય જો પહેલું તમને કરીને આપ્યું કે 14 અને 16 30, તો હવે 18માં કેટલા ઉમેરીએ તો 30 આવે, તો 30માંથી 18 બાદ કરી દેવાનું, જો તમે 30માંથી 18 બાદ કરશો તો 12 આવશે, કેટલા આવશે? 12 બરાબર, તો અહીંયા 12 અને 18નો બેનો સરવાળો કરશો તો 30 આવશે। હવે અહીંયા 10 આવ્યા છે, 10માં કેટલા ઉમેરીએ તો 30 આવે, આ તો સૌ સહેલું છે, બરાબર? કે 20 ઉમેરીએ તો 20ને 10 30 થાય, તો અહીંયા આવી જાય બોક્સમાં 20। આવડે? આવી તમને કદાચ બીજી સંખ્યા આપે તો પણ આપણે આ જ રીતે કરવાનું, બરાબર બાળકો? ચલો ત્યાર પછી 31મો પ્રશ્ન, ખૂટતી સંખ્યા લખો
કે જેથી સરવાળો 50 મળે. હવે આપણે અહીંયા સરવાળો 50 લઈ આવવાનો છે. આ જે સંખ્યા છે આનો સરવાળો આપણે 50 લઈ આવવાનો, તો 35 તો આપ્યા છે. 35માં કેટલા ઉમેરીએ તો 50 આવે, બરાબર? તો અહીંયા આપણે 5 મૂકીએ 5ની નીચે, તો 5ને 5 10, 10ની 0 વધી 1, તો 3ને 1 4, 4માં કેટલા ઉમેરીએ તો 5 આવે 1, તો અહીંયા 15. હવે 3ને 1 4, 4ને 1 5 થઈ ગયા 50, બરાબર? સમજાણું? તો 35માં 15 ઉમેરીએ, અહીંયા આપણે 35માં 15 ઉમેરીએ તો 50 આવે. એવી જ રીતે 25માં, તો આપણને ખ્યાલ છે કે 25માં હજી બીજા 25 ઉમેરીએ તો 50 આવે. હવે અહીંયા 15માં, તો આપણે અહીંયા જોયું કે 35માં 15 ઉમેરા તો 50 આવ્યા, તો હવે 15માં કેટલા ઉમેરવા પડે? 35 ઉમેરી તો 50 આવે. અહીંયા 45 છે, તો 45માં તો કેટલા જ ઉમેરવાના? 5 જ ઉમેરવાના રહ્યા. સમજાણું બાળકો? અહીંયા આપણે 45માં 5 જ ઉમેરવાના, 5 ઉમેરીએ એટલે 50 આવે. 45ને 5 50 થાય, બરાબર? આ પેટર્ન સમજાણી. ચાલો હવે આ 32મો પ્રશ્ન છે, એમાં આપણે શું કરવાનું છે? તો કે જુઓ, એમાં ખૂટતી સંખ્યા લખો કે જેથી બાદબાકીનો જવાબ 100 મળે. આપણે બાદબાકીનો જવાબ 100 લઈ આવ્યો, તો અહીંયા 200માંથી કેટલા બાદ કરીએ તો 100 આવે? તો સાવ ઇઝી, 200માંથી 100 બાદ કરીએ તો 100 આવે. પછી આ 175 છે, એમાંથી કેટલા બાદ કરીએ તો 100 આવે? તો કે એમાં આપણે 75 બાદ કરીએ તો 100 મળે ને. 5માંથી 5 જાય તો 0, 7માંથી 7 જાય તો 0, અને 1ના 1, તો કેટલા બાદ કરવાના? 75. પછી 150માંથી 50, 0, 5માંથી 5 જાય તો પણ 0, અને 1ના 1, તો 100 આવ્યા. હવે છેલ્લી સંખ્યા અહીંયા છે 230, તો 230માંથી આપણે કેટલા બાદ કરીએ તો 100 આવે? તો અહીંયા આપણે 130 બાદ કરવા પડશે. કેટલા બાદ કરવા પડશે? 0માંથી 0 જાય, 3માંથી 3 જાય તો 0, 2માંથી 1 જાય તો 0, એટલે કેટલા બાદ કરવાના? 130. સમજાણું? ચાલો હવે આ એક પેટર્ન આવે છે કે 1થી 9 અંકોને એવી રીતે લખો કે જેથી દરેક કરોડના 3 અંકોનો સરવાળો 15 થાય. એટલે કે આમ તમે આ ઊભા 3 વર્તુળનો સરવાળો કરો તો પણ 15 થાય, આમ આડા 3નો સરવાળો કરો તો પણ 15 થાય, પછી આમ સરવાળો કરીએ તો પણ 15 થવો જોઈએ, અને આમ સરવાળો કરો તો પણ 15 થવો જોઈએ, બરાબર? આપણે 1થી 9 અંક મૂકવાના. કેટલા? અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને નાના નાના વર્તુળ પણ 9 જ આપ્યા છે, તો એક અંક બીજી વખત આવવો પણ જોઈએ ને, એવી રીતે આપણે ગોઠવવાના. ચાલો આપણે પ્રયત્ન કરીએ કે 1થી 9 અંકને મૂકીએ. તો આપણે અહીંથી શરૂ કરીએ, 1 2 3 4, બરાબર? હવે 4 અંક આપણે આમ મૂકી દીધા. હવે આપણે જોતું જવું પડે, સરવાળો કેટલો લઈ આવ્યો છે? 15 લઈ આવ્યો છે. હવે અહીંયા આપણે 5 મૂકીને જોઈએ, તો 1 અને 5 6. હવે 6માં કેટલા ઉમેરી તો 15 આવે? 6માં કેટલા ઉમેરવા પડે? તો કે 9 ઉમેરી તો 15 આવે. ચાલો હવે આ 1 થઈ ગયું, હવે આપણે ઊભું જોઈએ. તો 5ને 3 8. હવે 8માં કેટલા ઉમેરીએ તો 15 આવે? 7, તો અહીંયા લખવા પડે 7. ચાલો, તો 1 આવી ગયો, 2 આવી ગયા, 3 આવી ગયા, 4 5, હવે 6. હવે અહીંયા જોઈએ કે 5 અને 4, 5 ને 4 9,
હવે નવમાં કેટલા ઉમેરીએ તો 15 આવે? હા, નવમાં 6 ઉમેરવા પડે, 6 ઉમેરી એટલે 15 થાય. હવે આ આડી જોઈએ તો 2 3 2 ને 5 7, 7માં કેટલા ઉમેરીએ તો 15 આવે? 8 થઈ ગયો. હવે બધા અંક આવી ગયા 1 2 3 4 5 6 7 8 9, અને એકય અંક બીજી વખત પણ ન આવ્યો. અને આપણે આ માડો ઊભો સરવાળો કરીએ તો પણ 15 જ થાય છે. બરાબર બાળકો, કદાચ તમે આ 1 2 3 4 એને તમે અહીંયા કદાચ ગોઠવા હોય અને 6 7 8 9 ને અહીંયા ગોઠવા હોય અને તો પણ તમારે સરવાળો જો 15 આવી જતો હોય આ માડો આમ ઊભો, બરાબર, તો પણ તમારું પેટર્ન છે એ સાચી પડે. ચલો 14મો છે. 1 થી 12 અંકને એવી રીતે લખો કે સીધી રેખામાં આવતા ચારેય ગોળમાં લખેલ સંખ્યાનો સરવાળો 26 થાય. 1 થી 12 અંક લખવાના, બરાબર, પણ એવી રીતે લખવાના કે સીધી અરોળમાં આવતા સરવાળો 26 થવો જોઈએ. એટલે સીધી અરોળમાં એટલે આ સીધી અરોળમાં આવ્યા કહેવાય, આ ચારે ચાર વર્તુળ, બરાબર. પછી આપણે આમ જોઈએ તો આ ચારે સીધી અરોળમાં આવે, આ ચારે સીધી અરોળમાં આવે, આ ચારે સીધી અરોળમાં આવે, બરાબર. તો એમ એનો સરવાળો 26 થવો જોઈએ. પછી આપણને એવું નથી કીધું કે આમ સરવાળો 26 થવો જોઈએ, બરાબર, કે આપણે આમ કે આ વર્તુળ અહીંયા આટલા છે તો આટલા વર્તુળનો સરવાળો 26 થવો જોઈએ એમ નહીં. એક સીધી અરોળમાં આવતા હોય એનો 26 થવો જોઈએ. અને આપણને એ પણ કીધું 1 થી 12 અંક લખવાના, કેટલા? 1 થી 12. ચલો વિચારો જોઈ, અહીંયા પહેલાં અહીંયા આ અરોળમાં 3 આપ્યા છે તો આપણે એ પૂરી કરી લઈએ. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 10 10 ને 12 22, 22 ને 4 26, તો આ ત્રણેયનો તો 26 થઈ જ ગયો છે, બરાબર. આપણે હવે આ અરોળ જોઈએ. હવે અહીંયા જુઓ 4 આપ્યા છે, અહીંયા 11 આપ્યા, તો 11 ને 4 કેટલા થાય? 11 ને 4 થાય 15, બરાબર, 15 થાય. તો આપણે 1 થી 12 અંક લેવાના, તો 15 ને 5 20, 15 ને 5 20. હવે આપણે સરવાળો 26 કરવાનો છે, કેટલો? 26. હવે 20 થયો 11, 11 ને 5 16, 16 ને 4 20, 20માં કેટલા ઉમેરીએ તો 26 આવે? તો કે 6, તો અહીંયા મૂકી દઈએ 6. તો ચાલો આ અરોળ થઈ ગઈ, તો કે અહીંયા આવ્યા 5 અને અહીંયા મૂક્યા 6. હવે આપણે આ આડી અરોળ કરીએ, અહીંયા 12 છે, અહીંયા 5 છે, તો 12 ને 5 કેટલા થાય? 17, બરાબર. હવે 17માં આપણે 2 ઉમેરીએ, 17 ને 2 19. હવે 19માં કેટલા ઉમેરીએ તો 26 આવે? હા, 19માં 7 ઉમેરીએ તો 26 આવે. તો આવી ગયો આ લાઈનનો સરવાળો 26. હવે આમાં 3 અંક આવી ગયા, જો અહીંયા 1 છે, અહીંયા 7 છે, અહીંયા 10 છે, તો 10 ને 7 17, 17 ને 1 18. 18માં હવે આપણે કેટલા ઉમેરીએ તો 26 આવે? તો 18માં આપણે 8 ઉમેરીશું ત્યારે 26 આવશે, તો અહીંયા કેટલા આવશે? 8, બરાબર. આ લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે બાકી રહી આ એક લાઈન, તો અહીંયા 8 છે, અહીંયા 6 છે, તો 6 ને 8 14, બરાબર. 14 ને હવે બાકી કયો અંક રહ્યો? તો કે 1 આવી ગયો, 2 આવી ગયા, 3 બાકી છે, તો અહીંયા 3 મૂકીએ. તો ચાલો 6 6 ને 8 14, 14 ને 3 17, 17 ને 17માં કેટલા ઉમેરીએ તો 26 આવે? 9,
બરાબર, હવે આ બાકી હતો 9, હવે આવી ગયા આપણને 1 થી 12 અંકનો ઉપયોગ કરવાનો કીધો હતો. જોઈ લ્યો, 1 આ 2 3 અહીંયા 4 પછી 5 6 7 8 9 10 11 ને 12 આવી ગયા 12 12 અંક. સરવાળો પણ આપણે જોયો કે 26 થાય છે, બરાબર. તો આ રીતે ઘરે તમે બીજી રીતે કરતા હોય, અંક આડાવડા મૂક્યા હોય બીજી જગ્યાએ અને એકના એક અંક બીજી વાર ન આવતો હોય, સરવાળો 26 આવી જતો હોય, તો તમારી પેટર્ન સાચી. ચાલો ત્યાર પછી પેટર્ન પૂર્ણ કરી નીચેની સંખ્યા લખો. હવે અહીંયા ટપકું 1 કર્યું હતું, અંક લખ્યા 2, પછી અહીંયા 2 ટપકા કર્યા, અંક લખ્યા, સંખ્યા લખી 4, એટલે કે 2 ને 2 4. પછી અહીંયા 3 ટપકા કર્યા, અહીંયા 6, તો 4 ને 2 6. હવે અહીંયા 3 ટપકા હતા તો અહીંયા કેટલા કરવાના, 4, બરાબર. તો 4 ટપકા કરીએ. હવે 6 ને 2 8, પછી 4 છે તો અહીંયા ટપકા 5, અને 8 ને 2 10. તો દરેક વખતે સંખ્યામાં 2 ઉમેરતા ગયા અને ટપકા, તો કે 1 1 ટપકું દરેક વખતે વધાય. જો અહીંયા 1 હતું તો અહીંયા 2 કર્યા, 2 માંથી 3 કર્યા, 3 માંથી 4, 4 માંથી 5, તો 5 માંથી હવે અહીંયા કેટલા ટપકા કરવાના આવે, 6, બરાબર. તો અહીંયા 6 ટપકા, અને 10 ને 2 12, તો અહીંયા કેટલા મૂકવાના, 12. સમજાણું બાળકો? તો આવડે આ પેટર્ન પણ પૂર્ણ કરતા. જો આપણે સમજીએ ને પેટર્નને, ગમે ત્યારે તમને, એવું નથી કે અહીંયા તમને સ્વાધ્યાય પોથીમાં પાઠ્યપુસ્તકમાં જે આપ્યું હોય એ જ પેટર્ન આપી શકે, તમને રકમ બદલાવીને સંખ્યા બદલાવીને બીજી પણ પેટર્ન આપે. પણ પહેલાં આપણને જે પેટર્નમાં આવી રીતે આગળની જે આપી હોય એ પેટર્નને આપણે સમજી લેવાય. જો એ પેટર્નને સમજીએ તો પાછળ આપણને પૂર્ણ કરતા આવડે, બરાબર. ચાલો બાળકો, ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ.